આ છે દેશનું ગર્વ આ લોકશાહીનો પર્વ બિલકુલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કે છે ની હવે શાંત થઈ ચૂક્યા અને હવે પડઘમ છે જનતાનો અને જનતાની વાત કરીએ મતદારોની વાત કરીએ તો મતદાન અત્યાર સુધી સાડત્રીસ પોઈન્ટ સત્તર ટકા અને કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં આ વખતે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલ્યા તમામ દિગ્ગજ નેતાઓ સ્ટાર પ્રચારકો આ વખતે ગુજરાતમાં જોવા મળ્યા પરંતુ મતદાન અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે જાગૃતિની વાત કરવામાં આવી વિકાસની વાત કરવામાં આવી તો આ વિકાસ જે છે તે મતદાનમાં નથી જોવા મળી રહ્યો તેના શું કારણ હોઈ શકે તે તો મતદાતાઓને જ ખબર છે પરંતુ ગુજરાત ન્યૂઝ વારંવાર અપીલ કરી રહ્યું છે મતદાતાઓને કે આ તમારો અધિકાર છે આ મતદાતાઓનો અધિકાર છે આ મત અધિકાર છે એટલે કે આજે મતદાનનો છે દિવસ છે ચોક્કસપણે મતદાન કરો કે જેનાથી તમારો આ અધિકાર છે તમારો અધિકાર છે કે સત્તા ઉપર બિરાજમાન સરકાર કઈ હશે આજે તમારા હાથમાં છે પક્ષો દ્વારા જે વિકાસના કામો છે જે વાતો છે જે મોટી મોટા વાયદાઓ છે તે બધું જ કરી દેવામાં આવ્યું છે અને હવે તે મુદ્દા આધારે તે વિકાસ કેટલો થયો છે ગ્રાઉન્ડ લેવલ પર તે કેટલું કામ કર્યું છે તેના આધારે હવે જનતાએ વોટ આપવું જ પડશે માત્ર ત્રણ કલાક જ બાકી છે ગણતરીનો જ સમય છે તો જનતાએ જાગવાની જરૂર છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ તો આજે જે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ચાર જૂને તેનું પરિણામ આવવાનું છે જેને લઈને પૂરજોશમાં અત્યારે જોવા જઈએ તો પ્રચંડ પ્રચારો આ વખતે કરવામાં આવ્યા ઘણા એવા મુદ્દાઓ આપણે જોયા રાજકીય જે કારણો બધે બદલાયા છે

ચૌદ અને ઓગણીસ એટલે ચૌદ અને ઓગણીસમાં જે એકંદરે પાંસઠ ટકા મતદાન અને ચૌદમાં નવમાં તો સાવ ઓછું હતું એટલું ને એટલું એટલે ચૌદ અને ઓગણીસનું લગભગ જળવાઈ રહે એવી આશંકા અત્યારે અમને કદાચ એના કરતાં વધે નોર્મલી કીધું અત્યારે આપણી પાસે જે આંકડો આવતો હોય એ ત્રણથી ચાર ટકા ઓછો આવતો હોય અને ખાસ કરીને સવારના ટાઈમમાં જે મતદાન થાય અને બપોર પછી જે થાય ચારથી છમાં જે થાય એ વધારે હોય અને ક્યાંક ખબર નહીં મને પોતાને એવું લાગે છે કે ઈવીએમ પણ ધીમે ધીમે ઘેર પાડતું હોય એટલે સવારે ઈવીએમ થોડું ધીમું ચાલતું હોય અને ચારથી છમાં ઈવીએમ ચોથા ચાલતું હોય દોડવા મનતું હોય એટલે એ મતદારોને દોડાવતું હોય એવી રીતે ટકાવારી અચાનક વધતી હોય છે હવે જે બી હોય જો મતદારોએ નક્કી કરવાનું છે અને જાગૃત મતદાર તરીકે ડેફિનેટલી આજનો આંકડો હું એકંદરે સારો માની રહ્યો છું ઓવરઓલ અપકી બાર ચારસો કી પાર પાંચ લાખ કરતાં વધારે લીડ ગુજરાતમાં હેટ્રિક લેવી છે ત્યાંથી શરૂ કરેલો પ્રચાર ક્ષત્રિય વાણેવિલાસ વિલાસ ટનાટનની વાત હોય સિંહાસનની વાત હોય મંગળસૂત્રની ક્યાંક વાત હોય સહેજાદા વર્ષી શહેનશાહની વાત હોય ધીમે 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 મુદ્દાથી અપર થઈ અને ગુજરાતની વાત મને લાગે છે ક્યાંક ભૂસાઈ ગઈ બાજુ પર જતી રહી અને બીજો મતદારો બી ક્યાંક નાના મોટા ફ્રસ્ટ્રેટ હોય છે ને એના બે કારણ હું જે જોઈ રહ્યો છું કે ચૌદ અને ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ ભાજપની સરકાર અને ભાજપના જ સંસદ સરકાર સભ્યો રહ્યા હવે એ સંસદ સભ્યો કમળ અને મોદી સાહેબના નામે ચૂંટાયા છે એટલે એ વિસ્તારમાં ઓછા જતા હોય છે કે મારો સંસદ સભ્ય કોણ છે કારણ કે એમને જીતવાનું અને ટિકિટ મોદી સાહેબના નામે લાવવાની છે પછી બીજું કે એમને મળતા આ ગ્રાન્ટના પચાસ ટકા જ ગ્રાન્ટ વપરાય છે આ પાંચ વર્ષમાં એ કેટલી મોટી લાચારી કહેવાય આપણા લોકોની કે જે વિકાસના નામે પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલાય એ વિસ્તારનો વિકાસ ના કરી શકે અને પચાસ ટકા ગ્રાન્ટ વાપરે ઘરમાંથી તો આપવાની નહોતી એમને તો કાયદેસર જનતાના ટેક્સના પૈસે એમને જે સવલત આપવાની છે પણ તેમ છતાંય ન થયું એટલે મતદારો ક્યાંક એનાથી પણ દૂર ભાગતા છે કે આપીને શું કરીશું ભાઈ તો આવતા નથી જ્યારે જોઈએ ત્યારે હાજર હોતા નથી મેક્સિમમ દિલ્હી બેઠા હોય છે આનાથી પણ ક્યાંક નાનું મોટું મતદારોનું ફ્રસ્ટ્રેશન હોય છે એટલે પણ મતદાનનો આંકડો થોડો ઓછો આવે છે બિલકુલ અહીંયા વાત કરવામાં આવી કે જનતાનો જે વિકાસ છે જનતા માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો પચાસ જ ઉપયોગ થયો છે મીનાક્ષીબેન એક સામાજિક કાર્યકર્તા તરીકે આપનું શું માનવું છે કે જે મોટી મોટી વાતો પક્ષો દ્વારા કરવામાં આવે છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મતદાતાઓ તે મુદ્દા આધારે વોટ આપી રહ્યા છે પણ તે મતદાન છે ઓછું જોવા મળ્યું છે તેનું શું કારણ આપને લાગી રહ્યું છે મને તો એવું લાગે છે કે આપણા દેશના લોકો આખી આ ચૂંટણી પ્રક્રિયાથી જાણે કે પોતાને ધીરે ધીરે અલિપ્ત કરતા જઈ રહ્યા છે એવું છે કે બધા પક્ષો પણ કમિટેડ વોટર્સ ઉપર આધાર રાખી રહ્યા છે જનરલ લોકોને જે અપીલ હોય એ ઉમેદવારો તો ક્યાંય જોયા જ નથી પ્રચાર જ નથી જોવા મળ્યો લાગે જ નહીં કે લોકસભાની ચૂંટણી છે કોઈને પૂછ્યાં તો ખબર નથી કે ઉમેદવારો કોણ છે ચૂંટણી પંચ પ્રચાર બહુ કરી રહ્યું છે કે મતદાનની ટકાવારી વધે એ માટે પણ એમાં સફળતા નથી મળી રહી એવું દેખાઈ રહ્યું છે અને બીજી જે વાત પ્રશાંતભાઈએ કહી એમ કે પૈસા ખર્ચતા નથી એટલે કે જે સંસદ તરીકે ચૂંટાય છે સાંસદ તરીકે એનું એના પોતાના કાર્યક્ષેત્ર અથવા તો પોતાની કન્સ્ટિટ્યુઅન્સી વિશે એનું કોઈ વિઝન જ નથી કારણ કે એ જ વાત છે કે એક વ્યક્તિના આધારે ચૂંટાવાનું કે એક સિમ્બોલના આધારે ચૂંટાવાનું તો લોકો તો નારાજ અને નિરાશ થવાના લોકો ખૂબ નારાજ છે લોકો ખૂબ અસંતોષની લાગણી અનુભવે છે અને હું તો તમને એમ કહેવા માગું છું કે લોકો સંસદની ચૂંટણી છે અને એમ કહે છે કે પાણી નથી ગટર નથી લાઇટ નથી એટલે જો કોર્પોરેશનના કામ સંસદની ચૂંટણીમાં એના મુદ્દાની ચર્ચા હોય તો પછી પોલિસી મેટર છે એ પોલિસી મેટરની તો કોણ ચર્ચા કરી શકે સાધારણ લોકોના બસની વાત નથી અને સંસદ ના ઉમેદવારો પણ જે હોય છે એ લોકો પણ આ ચર્ચા કરવા નથી માંગતા આપણે પૂછીએ અમારો પક્ષ જાણે એટલે કે એમનો પક્ષ શું જાણે છે એમના પક્ષના મેનિફેસ્ટો ક્યાં છે અને એમના પક્ષના મેનિફેસ્ટોની ડિટેલ ક્યાં છે એને આપણે જાણી કેવી રીતે શકીએ બધા તો વેબસાઇટ ઉપર જઈ ના શકે ગુજરાતીમાં બધું અવેલેબલ ના હોય અને સૌથી ચિંતાનો વિષય છે કે આટલા બધા ગુનાખોરીના કેસો જેમની સામે નોંધાય છે એમને ઉમેદવાર બનાવવા પડે છે એક એવી લાચારી છે સાદા ગુના નહીં મહિલાઓ સામેના અત્યાચારના ગુના અને એની ટકાવારી પણ બહુ ચિંતાજનક છે માત્ર ગ્રાન્ટ નથી ખર્ચી આ સાંસદો એટલું જ નહીં પણ આ સાંસદના ઉમેદવારો જે ઊભા છે આપણી સામે એ લોકો સામે ગુનાખોરીના આંકડા પણ ભયંકર છે અને કરોડપતિ છે આ લોકો મને તો બહુ આશ્ચર્ય થાય એમની ટકાવારી સંપત્તિની આટલી બધી વધે છે કેવી રીતે પેલી રાજકુંવરીની જેમ દિવસે ના વધે એવી રાતે વધે ને રાતે ના વધે એવી દિવસે વધે તો આટલી બધી સંપત્તિ જેમની વધી જતી હોય એ આપણા દેશમાં એંશી કરોડ લોકો રેશનના અનાજ ઉપર જીવતા હોય એમના પ્રતિનિધિ કેવી રીતે બને એમનું દુઃખ શું દુઃખ આ લોકો જાણી શકે મને નથી લાગતું કે સાંસદ સાથે લોકો પોતાને કનેક્ટ કરી શકતા હોય અને પ્રચાર તો ગ્રાઉન્ડ ઉપર છે જ નહીં ખાલી રિક્ષા ફરે છે એ પેલા ગીતો ગાય છે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહ્યો છે પણ સાધારણ લોકોને તો ગટર પાણી મોંઘવારી શિક્ષણ અને આરોગ્યનું વેપારીકરણ ખાનગીકરણ એ બધા એટલા મુદ્દા આજે એક બહુ અજીબ વાત આ વખતે મેં નોટિસ કરી કે ચૂંટણી પંચે અમદાવાદ શહેરમાં ખાનગી સોસાયટીઓમાં બૂથનું આયોજન કરવું પડ્યું પોલિંગ બુથનું કારણ શું આવ્યું કે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ ગઈ છે આ કેટલી ચોંકાવનારી વાત છે આ ગરીબ લોકોના બાળકો ક્યાં ભણવા જશે અમદાવાદ શહેરમાં કયો વિકાસ થશે ભાઈ જો તમારે ખાનગી સોસાયટીમાં પોલિંગ બૂથ રાખવા પડતા હોય અને આવું જસ્ટિફિકેશન હોય તો અમદાવાદની જો આ સુરત હોય તો ગુજરાતની સુરત કેવી હોય અને દેશની સુરત કેવી હશે એની આપણે કલ્પના કરવી રહી

સમાજનો ભાગ ઉદ્યોગ છે લોકો બી જે આવે છે ઉદ્યોગ આવે છે એટલે રાજકારણ હોય કે ચૂંટણી હોય ત્યારે ઉદ્યોગ એમાં ડાયરેક્ટ સંકળાયેલું છે આપણે જાણીએ છીએ કે ભારત અત્યારે લગભગ ઇન ટર્મ્સ ઓફ જીડીપી ઇન્કમ પાંચમો નંબર છે આખા વિશ્વમાં અને પરચેસ પાવર પેરિટી જેને કહેવામાં આવે છે એના ત્રીજો નંબર છે એ ખરેખર સાચી વસ્તુ છે અને બહુ ગર્વલો જેવી વાત છે પણ જોડે જોડે એ બી આપણે સમજવું જોઈએ અમે ઉદ્યોગો તરફથી ખાસ કહીએ છીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને કહેવામાં આવે કે સરળીકરણ અમલીકરણ એમાં આપણો નંબર એકસોનો છત્રીસ છે ઉદ્યોગો એ ચોક્કસ ઈચ્છે છે કે કોઈ પણ પક્ષ આવે એક વસ્તુ કે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ આવે તો બધાને ગમે કારણ કે એમની પાસે જવાબદારી રહે વિઝન રહે અને સર્વગ્રાહી એ લોકો વિચારી શકે અને બીજી વસ્તુ કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો જેને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ કહે છે એના પર ખાસ ધ્યાન આપે આપણે જાણીએ છીએ કે એમએસએમઈ એ એ મોટો ભાગ છે લગભગ ગુજરાતમાં જ મોટા ભાગના એંસી પંચ્યાસી ટકા યુનિટ તો એમએસએમઇ છે એના પર ખાસ ધ્યાન આપે કેવું ધ્યાન આપે ખાલી નહીં બહુ સરસ સ્કીમ છે સૌરાષ્ટ્રની એમાં પણ કોઈ કારણસર એ છેવાડાના ઉદ્યોગો પાસે મળતું નથી જેમ મેં કીધું ને કે છેવાડાના માણસ પાસે પોલિટિશિયન્સ પહોંચતા નથી એવી રીતે છેવાડાના ઉદ્યોગો પાસે કોઈ કારણસર એ પોલિસી પહોંચતી નથી વેબસાઇટમાં પડેલી છે પણ બધા વેબસાઇટમાં જેને ખબર જોઈ શકતા નથી એટલે અમારા ઉદ્યોગો તરફથી એ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે એમએ હોય કે સીઆઈએ કે ફિક્કી હોય અમારા બધાનો ચોક્કસ આગ્રહ છે કે જે પણ સરકાર આવે જે પણ પક્ષ સત્તામાં આવે અને જોડે મળીને કામ કરે અને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને ખાસ તરીકે ખાસ ધ્યાનમાં રાખીને એક યોજનાઓ તો બનાવે પણ યોજનાઓ એ ફરીથી પ્રચલ કે મને વર્ષો હું પહેલાં જીટકોનો મેનેજર ડિરેક્ટર હતો પહેલાં ખ્યાલ હતો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દર મહિને દરેક જગ્યાએ જઈને એનો પ્રચાર કરતા હતા બધાને સમજાવતા હતા કે અમારે કઈ જાતને અમારા સ્કીમો છે તમે એનો કેવી રીતે લાભ લઈ શકો શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ હવે કેટલા વર્ષોથી બંધ થઈ ગયું હશે કદાચ એ લોકોને માણસોની સંઘી પડતી હશે બીજી એજન્સીને રોકીને કરે પણ છેવાડાના ઉદ્યોગકારો આજે અમદાવાદવાળા તો ગાંધીનગર જઈને ઊભા રહેશે પણ જામજોધપુરવાળો કે પાલનપુરવાળો એટલો ઇઝીલી જઈ નહીં શકે તો અમારી ઈચ્છા છે કે એ લોકો સર્વગ્રાહી એક તો માળખું બનાવે અને છેવાડાના ઉદ્યોગકારો માઇક્રો સ્મોલ અને મીડિયમ પર્ટિક્યુલરલી માઇક્રો સ્મોલને સુધી પહોંચાડે અને એનું અમલીકરણ કરે અને જે ફીડબેક મળે એમાં એનો ઉપયોગ કરીને પાછું ફરીથી અમલીકરણ કરે એમાં એવું ઈચ્છીએ છે અત્યારે બિલકુલ અજય જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા વિકાસની વાત થઈ છે હેમાંગભાઈ ખાસ વાત કરીએ તો જે મીનાક્ષીબહેને કીધું કે છેવાડાના ગામડાઓ સુધી યોજનાઓ નથી પહોંચતી સરકારી શાળાઓ નથી તો ઉદ્યોગ ક્ષેત્રે પણ આ સ્થિતિ છે કે છેવાડાના ઉદ્યોગ ક્ષેત્રે પણ કોઈ એટલો વિકાસ નથી જોવા મળતો તો આટલી મોટી વાત વિકાસની કરવામાં આવે અને ત્યારે આવી જ સ્થિતિ હોય તો પછી અમદાવાદની વાત જે મીનાક્ષી બેને કરી કે ગ્રાન્ટેડ જે શાળાઓ છે સરકારી શાળાઓ છે તે બંધ છે એટલે સોસાયટીમાં અ પોલિંગ બુથ ખોલવા પડ્યા તો આ સ્થિતિ છે તો વિકાસની વાત કયા અર્થે કરવામાં આવી રહી છે બસ મારી આપના માધ્યમથી દરેક મતદારોને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને સાચી દિશામાં મતદાન કરો વિચારીને મતદાન કરો સો ટકા ભારતીય જનતા પાર્ટી જે મતદાન થયું છે ખૂબ સારું થયું છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જે રીતનું પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે અત્યાર સુધીનું થયેલું મત મતદાન ખૂબ સારું છે ને હજી પણ ઘણું સારું થશે અને દર વર્ષ કરતાં આંકડો ઘણો સારો આવશે બીજા નંબર એ કે જો વેપાર ઉદ્યોગોમાં પ્રોબ્લેમ હોત તો જીએસટીની આવક એક રેકોર્ડજનક આવક જીએસટીની થયેલી છે જીએસટીની આવકમાં પણ ખૂબ વધારો થયો છે એટલે એ એ જીએસટીની આવક ક્યારે વધવાની છે કે વેપાર ધંધા જ્યારે વધશે તો જ જીએસટીની આવક વધશે અને નાના લોકો સુધી પહોંચવા માટે અને સરળતાથી પહોંચવા માટે સરકાર ઘણા બધા માધ્યમો કરેલા છે અને અત્યારે વધુમાં વધુ લોકોએ સરકારની દરેક યોજનાનો ફાયદો લીધો છે નાનામાં નાની ગૃહ ઉદ્યોગ ચલાવતા લોકોથી લઈ અને મોટામાં મોટા ઉદ્યોગ કરતા સુધીમાં દરેક લોકોને વધુમાં વધુ ફાયદો મળ્યો છે અને આજે એ જ રીઝનથી આજે આપણે વર્લ્ડમાં એક સારી ઇકોનોમી તરીકે આગળ આવ્યા છીએ વર્લ્ડમાં આપણું પાંચમું સ્થાન છે અને હજી પણ આ વખતે આપણી સરકાર બન્યા પછી સો ટકા પાંચ વર્ષ પછી તમે જોશો કે આપણે વર્લ્ડમાં ત્રીજા નંબરની ઇકોનોમી બને રહીશું અને તમે દરેક ક્ષેત્રમાં જુઓ કે અત્યારે એક્સપોર્ટના લેવલે જુઓ તો તમે એ હથિયારોની બાબતમાં લઈએ આપણે તો અત્યારે ઓછામાં ઓછા બત્રીસથી આડત્રીસ હજાર કરોડના હથિયારો આપણે બીજા છત્રીસથી ચાલીસ દેશોની અંદર આપણે અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છીએ બરાબર છે તો આજે એ એનું પ્રોડક્શન થશે એ એની આપણા દેશની એક સારી આવક ઊભી થઈ રહી છે અને હજી આમાં પણ ઘણો મોટો વધારો આપણે કરી રહ્યા છીએ જ્યારે આપણો દેશ જો પ્રગતિ આ ખૂબ સારી થઈ હોય તો જ આપણે ચંદ્રયાન બી આપણે સફળ ગયું છે આજે દુનિયામાં કયા સ્ટેજ ઉપર છીએ આજે આખી દુનિયા વાહવા કરી રહી છે ભારત દેશની તો કયા કારણથી કે વિકાસ ખૂબ સારો છે વિકાસ ખૂબ સારો થયો છે અને છેવાડાના માનવ સુધી પહોંચેલો છે જે અત્યાર સુધી વંચિત રહી ગયેલા છે ગરીબીનો દર બી તમે જુઓ કે ગરીબીનો દર ઘણો ઘટી ગયો છે એટલે જ ત્રણ લાખથી વધુ જે ગરીબ લોકો છે તેમને અનાજ આપવાની વાત કરવામાં આવી કે ગરીબી નથી એટલે અમે લોકો એ ગરીબી અહીંયા આગળ આંકડો નથી દેખાતો અનાજ આપવા ગરીબ છે એટલે અનાજ નથી આપવાનું એનું જીવન ધોરણ સુધરે અને એની ખૂબ થોડી પ્રગતિ થાય એના માટે અનાજ આપી રહ્યા છે રાત્રે કોઈ સુવે નહીં એની સરકાર ચિંતા કરે છે એટલા માટે અનાજ આપી રહ્યા એના બદલે કરવું જોઈએ કે રોજગારી પૂરી પાડે તો એમને અનાજ એ પોતે જાતે આત્મનિર્ભર આમ આત્મનિર્ભરની વાત કરવામાં આવે છે કે દેશ આત્મનિર્ભર બનશે તો અહીંયા આગળ તેમને જ અનાજ મફત આપીને આપણે તેમના હાથ પગ કાપી રહ્યા છે એમ નથી લાગતું આપને આપણે હાથ પગ નથી કાપી રહ્યા પણ એને મજબૂત કરી રહ્યા છીએ કે આજે કોઈ માણસની જરૂરિયાત હોય મહેનત કરતો હોય પહોંચી ના વળતો હોય અને એને એક નાનો ટેકો મળે તો એનું એક પગથિયું ચડવાની એક સીડી બની રહ્યા છે સીડી બનવાના ભાગરૂપે આપણે આપી રહ્યા છે કે એવું નથી કે માણસ બેકાર થાય કામ ધંધો ના કરે અને એ અનાજથી પોતાનું જીવન ધોરણ ચલાવે જે રીતે પારસભાઈ આપણે વાત કરી કે હેમાંગભાઈના જે પણ વાતો છે આપણે સાંભળી કે વિકાસની વાત તેમણે કરી છે તેમણે વાત કરી છે કે જે અત્યારે દેશનું અર્થતંત્ર છે પાંચમા નંબરે છે આગામી સત્તા ઉપર જો ભાજપ આવશે તો ત્રીજા નંબર પર હશે આ જ વિશ્વાસ બતાવવામાં આવી રહ્યો છે વિશ્વાસ વિશે શું કહેશો મેડમ છેલ્લા દસ વર્ષ દરમિયાન જ્યારે ભાજપનું શાસન અત્યારે ચાલી રહ્યું છે એ વિકાસના દાવા છે ને સાવ પોકળ છે છેલ્લા દસ વર્ષ દરમિયાન ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે તમે જોશો કે છેલ્લા દસ વર્ષ દરમિયાન મોંઘવારી વધી છે બેકારી વધી છે શિક્ષણ જે છે એ મોંઘું થયું છે ખેડૂતો વધારે આત્મહત્યા કરી રહ્યા છે ગૃહિણીઓને પોતાનું ઘર જે છે એ ચલાવવું હોય તો એ તકલીફ પડી રહી છે તમે આજે જોશો કે ખુદ ભાજપે પોતે એમ પોતાના મેનિફેસ્ટોમાં બે હજાર ચૌદમાં અને બે હજાર હજાર ઓગણીસમાં એમણે એમ કીધું હતું કે ખેડૂતોની આવક જે છે બમણી કરીશું બે હજાર બાવીસની અંદર ખેડૂતોની આવક આ બે હજાર ચોવીસ છે બમણી તો થઈ નથી ખેડૂતોના આંદોલન વખતે લગભગ છસોથી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી અને અત્યારે પંજાબ હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતો આમરણાંતર ઉપવાસ પર બેઠા છે એમાં હમણાં જ ત્રણ દિવસ પહેલાં જ એક ખેડૂત જે છે એમાં એમણે આત્મહત્યા કરીને અત્યારે જે ખેડૂતોની આત્મહત્યા જે છે એનો આંકડો સોળ થયો છે એમએસપી જે છે એ કાયદા જે છે એ લાગુ એમણે હજુ સુધી કર્યા નથી અત્યારે તમે જોશો દેશની સંપત્તિ જે છે એ ટોટલી જે દેશની સંપત્તિ જેમાંથી પાંચ ટકા લોકો જોડે પંચાણું ટકા સંપત્તિ છે અને બાકીના પાંચ ટકા લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એની પાસે ખૂબ જ ઓછી સંપત્તિ છે એટલે ભાજપ જે છે ખાલી ફક્ત પાંચ જે એમના પાંચ દસ ઉદ્યોગપતિ પચીસ ઉદ્યોગપતિઓ છે એમની સરકાર છે ગરીબમાં એમણે એમ એમણે એમ કીધું મારા મિત્રએ કીધું કે જીએસટી કલેક્શન વધી રહ્યું છે ગબ્બરસી ટેક્સ છે મેડમ સિત્તેર વર્ષ દરમિયાન ગમે ત્યારે તમે જોશો કે દૂધ ઉપર કોઈ દિવસ જીએસટી લાગ્યો નથી અનાજ કઠોળ કરિયાણા ઉપર કોઈ દિવસ જીએસટી લાગ્યો નથી અરે માણસ મૃત્યુ પામે ત્યારે એને બાળવાના જે લાકડા હોય ને સ્મશાનમાં એ લાકડા ઉપર પાંચ ટકા જીએસટી એમણે નાખી દીધેલો છે હવે આ ગબ્બરસી ટેક્સ સવારથી માણસ ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એ પોતાના જીવનના બે છેડા જે છે ભેગા કરવા માટે જે બિચારો આખો દિવસ મહેનત કરતો હોય અને સવારે તમે બ્રશ કરો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી તમારા ઉપર પહેલાં અંગ્રેજોના શાસનમાં જે વખતે ટેક્સ લગાડવામાં આવ્યા હતા એવા ગબ્બરસી ટેક્સ લગાડી દીધા છે તમારા ઉપર અને એના પછી કલેક્શનના આંકડા મોટા બતાવે છે કે જીએસટી કલેક્શન ખૂબ મોટું થયું ખરેખર ભારત દેશને જે છે ને એ ફાઈવ સ્ટાર કલ્ચરની જરૂર નથી બુલેટ ટ્રેનની જરૂર નથી બેન હું તમને પૂછું છું કે અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન જશે તો પચીસો થી ત્રણ હજાર રૂપિયાની ટિકિટ થશે આપણે અહીંયા આખી ચેનલમાંથી જેટલા લોકો બેઠા છે ત્રણ હજાર ટિકિટ ખર્ચીને અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનમાં કોણ જશે કર્ણાવતીની ટિકિટ કર્ણાવતી ટ્રેનની ટિકિટ એકસો ચોવીસ રૂપિયા છે ગુજરાત એક્સપ્રેસની ટિકિટ પંચ્યાસી રૂપિયા છે તમે ત્રણ હજાર ખર્ચીને બુલેટ ટ્રેનની અંદર તમે અમદાવાદથી મુંબઈ જવાના છો કોને ફાયદો કરાવવાના છો તમે આજે

અમે વિધાનસભાની અંદર ગુજરાતની અંદર નથી અને છેલ્લા દસ વર્ષથી જે છે અમે આજે અત્યારે કેન્દ્રમાં સત્તામાં નથી અને ભાજપનું જે સામ દંડ ભેદની નીતિ જે છે સામધામ દંડ ભેદની નીતિને એક બિન સત્તાવાર અહેવાલ જે છે એ પ્રમાણે તમે મીડિયામાં જોશો તો એમને પંદર કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે આગામી વિધાનસભાની અંદર બી તમને ટિકિટ આપવામાં આવશે એટલે આ રીતે ખરીદ વેચાણ સંઘ દ્વારા એ નિલેશ કુંભાણીને ખરીદવા આવ્યા બાકી એમણે એમણે એમ કીધું કે મને માન સન્માન અથવા તો મને માન સન્માન નથી મળ્યું અથવા તો જે ગુજરાત પ્રદેશ છે એ મારી વાતો સાંભળતું નથી તો બાકીના ત્રેવીસ જે અમે લોકો ઉમેદવાર સાંસદોને ઉભા રાખ્યા સાંસદની જગ્યા પર એ લોકોને કોઈ તકલીફ ના પડીને ફક્ત ને ફક્ત આ વ્યક્તિને કેમ તકલીફ પડી આ પહેલો વિચાર બીજો વિચાર એ કે બીએસપીના નેતાને એમણે ખરીદી લીધા બાકીના આ અપક્ષ ઉમેદવારો હતા એમને શું વાંધો હતો એમણે કેમ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી એનું શું કારણ હતું એ બી એક તપાસનો વિષય છે અને આજે તમને કહું કે ભાજપ જે છે એ કોમવાદી પરિબળ છે એ જે ભારત પાકિસ્તાન

ત્યારે ઉઠે છે કે જ્યારે ચૂંટણી આવતી હોય ને મતદાતાઓને રીઝવવાના હોય ત્યારે જ તમામ જે પક્ષ તમામ પક્ષ આ મુદ્દા લઈને આવતો હોય ક્ષત્રિય સમાજનું આપણે આંદોલન બધા જવું છે બધી જ જગ્યાએ બેઠકો થઈ છે તો બેઠકમાં કોંગ્રેસનો કાર્યકર્તા કેમ સામેલ ના થયો બેન પહેલી વાત એ હતી કે જ્યારે ભાજપના નેતાએ આજે બફાટ કર્યો અને ક્ષત્રિય લોકો એનાથી નારાજ થયા એટલે આ પોલિટિકલ વ્યૂ હતો જ નહીં હવે ધારો કે ભાજપવાળા એમ કહે છે કે કોંગ્રેસવાળા જે છે એ ક્ષત્રિયો છાવરે જ હતો તો તેમને ચડાવે છે એટલે આ પોલિટિકલ મુદ્દો હતો નહીં તમારા નેતાએ બફાટ કર્યો બરાબર છે અને ક્ષત્રિય બફાટ બફાટની વાત કરી રાજગુરુએ શું કીધું કના પર બફાટ કર્યો તેમણે કારણ કે ગાંધી રાહુલ ગાંધીને ગાંધીજી ગાંધીજી સાથે સરખામણી કરીએ એ તો તમારા જ પક્ષના નેતા છે તો બફાટ તો તમારા પક્ષમાં પણ જોવા મળ્યો છે બફાટ અમારા પક્ષમાં થયો હોય તો બેન કોઈ સમાજના લાગણી નથી દુભાઈ ક્ષત્રિય સમાજ અથવા તો બીજા કોઈ સમાજ અમારી સામે જે છે એ કોઈએ વિરોધ પ્રદર્શન નથી કર્યા આજે તમે જુઓ સૌરાષ્ટ્રની અંદર ગામે ગામની અંદર જે છે ભાજપના કાર્યકર્તાઓને અને ભાજપના નેતાઓને નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે આજે જામનગરની અંદર જુઓ ક્ષત્રિય સમાજ જે છે કે રાજકોટની અંદર તમે જુઓ બરોડાની અંદર જુઓ દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ પોતે મિટિંગો કરીને ભાજપ વિરુદ્ધ જે છે એ પોતે વોટ આપવા માટેની અપીલ કરી રહ્યા છે રાજકોટમાં પાંચ લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અમે જો બફાટ કર્યો

પ્રચારમાં નથી જોવા મળ્યા એ પ્રચાર ચાહે સત્તાધારી પક્ષે કર્યો હોય કે વિરોધ પક્ષે કર્યો હોય કોઈ પણ જનતાને રીઝવવાના મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા પરંતુ પ્રચાર પ્રસારમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી એટલે હવે જે છે તે પ્રત્યારોપ કરીને અત્યારે ભાષણ કરવામાં આવ્યું હવે એમ કહે છે કે ભાઈ અમને વોટ આપો તો કયા આધારે જે છે સ્થાનિકો તે વોટ આપશે એટલે મેં કહ્યું ને સ્થાનિક લોકોના કોઈ મુદ્દા જ નથી અને મને નથી લાગતું કે સંસદના જે ઉમેદવારો આપણી સામે આવે છે એમને એમની કન્સ્ટિટ્યુઅન્સી વિશે કોઈ ગ્રાઉન્ડ રિયાલિટી પણ ખબર હોય કારણ કે જે અનુભવો થઈ રહ્યા છે અથવા સાંભળવા મળે છે એ કોર્પોરેશનના પ્રશ્નોની લોકો ચર્ચા કરે છે કાં પછી વિધાનસભામાં ઉઠાવતા મુદ્દાઓની વાતો કરે છે અને જે સત્તા પક્ષ છે અથવા તો જે વિપક્ષ છે પણ એવા એવા મુદ્દાઓની વાત કરે છે જાણે એને લોકોના જીવન સાથે કોઈ લેવા દેવા જ નથી મોંઘવારી કેમ વધારે છે જીએસટી ની વાત થઈ કે જીએસટી નું રેકોર્ડ કલેક્શન હવે જીએસટીની ચૂકવણી અને એની તરફ થતા દરોડા એ વાત ના કરી પણ ગુજરાત હાઈકોર્ટમાં કેટલા કેસો આવ્યા એટલે જીએસટીને જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે જે લોકો જીએસટી ભરી રહ્યા છે એમાં વિવાદ થાય તો એમની જપ્તી ના થવી જોઈએ કેટલા બધા કેસો ચાલી રહ્યા છે એ બતાવે છે કે આ ટેક્સ કલેક્શન જે થઈ રહ્યું છે એ શું નાક દબાવવાની તો રીત નથી ને એટલે ઈડી ઈડીની એક જુદી ભૂમિકા હોય એમ જીએસટી ડિપાર્ટમેન્ટની શું આપણે ત્યાં કંઈ જુદી ભૂમિકા છે તો સ્થાનિકોના મુદ્દા નથી જીએસટીના ટકાવારી ઘટાડીશું પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવીશું એવું એક પણ પક્ષ બોલ્યો નહીં કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ તો જુઓ કેવા આસમાને અડકી રહ્યા છે એને કારણે આખા એ મોંઘવારીનું વિશ્વચક્ર વધુને વધુ બધાને ભરડામાં લઈ રહ્યું છે બહેનોની સલામતીની કોઈએ વાત નથી કરી અચ્છા મંગળસૂત્રને શું લેવા દેવા છે આ મુદ્દામાં મંગળસૂત્ર જેમને પહેરવું હોય ના પહેરવું હોય એ વ્યક્તિગત બાબત છે તમે બહેનોની સલામતીની કેમ વાત નથી કરી રહ્યા ના તો મહિલા ઉમેદવારો પણ કોઈ વાર ભાજપ પક્ષ અત્યારે સત્તાધારી પક્ષ છે તેમના દ્વારા તેવું જ કહેવામાં આવ્યું છે કે અત્યારે દેશમાં મહિલા સૌથી વધારે ભારત દેશ છે કે જેમાં મહિલા સુરક્ષિત છે તો આ સ્થિતિ ઉપર શું કહેવા માંગો છો કે ભાજપ દ્વારા તો કોન્ફિડન્સ સાથે કહેવામાં આવે છે કે અનુ હજુ પણ એમના મેનિફેસ્ટોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મહિલાની જે સશક્તિકરણ છે કે મહિલાની સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવશે ત્યારે સ્થાનિક લેવલ ઉપર જોઈએ તો શું સ્થિતિ છે એટલે ગુજરાતમાં કંઈ બળાત્કારના કેસોની ટકાવારી જે આવે છે એ તો નેશનલ લેવલનું જે ક્રાઇમ રેકર્ડ બ્યુરો છે એ બહાર પાડે છે આપણે તો કોઈ બહાર નથી પાડતા અને એ કહે છે કે ગુજરાતમાં બળાત્કારના કિસ્સા વધ્યા છે હું ગુજરાતની જ એટલે વાત કરું છું કારણ કારણ કે આ એમની હોમ ટર્ફ છે સત્તા પક્ષ માટે અને એમના જે દાવા અને વાયદા છે તો મહિલાઓની સલામતી તો ઘટી રહી છે એવું કહેવાય અચ્છા દારૂબંધીની એક વખત એવી વાત કરતા હતા કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક અમલ છે એટલે મહિલાઓની સલામતી છે એટલે અમારે ત્યાં બહેનો રાત્રે બે વાગે બહાર જાય છે હવે શું કહેશે સત્તા પક્ષ જ્યારે તમે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી ત્યારે તમે શું જસ્ટિફિકેશન આપી રહ્યા છો બેનોની સલામતી ઉપર આ હુમલો નથી અને કેટલો વિરોધ થયો અને છતાં સત્તા પક્ષે એ વાત સાંભળી જ નહીં એમ કહ્યું કે ના ના અમે તો આટલી જ છૂટ આપવાના છે બીજે કશે છૂટ નથી આપવાના તો એ બતાવે છે કે સત્તા પક્ષનું વલણ કેવું છે પૈસા કમાવા માટે એન કેન પ્રકારે લોકોની સલામતી મહિલાઓની સલામતીને પણ હોડમાં મૂકવા માગે છે અચ્છા પોલીસ સ્ટેશનો જે છે આપણા એમાં જે રિક્રુટમેન્ટ છે સરકારી વિભાગોમાં રિક્રુટમેન્ટ જુઓ ગુજરાતમાં શિક્ષકોની રિક્રુટમેન્ટ જુઓ ક્યાં છે લોકોને રોજગાર નથી અને તમે લોકોને જો વિકાસ કરવા માંગો તો એટલીસ્ટ લોકોની ભરતી તો કરો ને તો ભરતી કેટલી ખાલી છે શિક્ષકોની ખાલી છે પોલીસમાં ખાલી છે સચિવાલય ખાલી છે તમે બધું આઉટસોર્સિંગ કરો છો અને આઉટસોર્સિંગ કેટલી ખતરનાક બાબત છે એ તો આપણે જાણીએ છીએ અગ્નિવીરની હું ચર્ચા નથી કરતી અત્યારે કારણ કે અગ્નિવીર એ એવા પ્રકારનો પ્રયોગ છે જે આપણા સમાજ એટલે કે આપણા દેશના ડિફેન્સને પણ એ કરવાનું છે અને ડિફેન્સમાં પણ જે તમે આઉટસોર્સિંગ કર્યું કંપનીઓને લાભ કરાવવા માટે એ બતાવે છે કે તમારી પોલિસી નેશનલ લેવલ પણ કેટલી ખતરનાક છે એટલે મને એવું લાગે છે કે લોકોના મુદ્દા મોંઘવારી હોય બેનોની સલામતી હોય બેરોજગારીની વાત હોય શિક્ષણ અને આરોગ્યનું વેપારીકરણ હોય એ મુદ્દા વિશે કોઈ પક્ષ કંઈ બોલ્યો નથી એનો અર્થ એમ છે કે આ લોકો બધા ઝંડા અલગ ફરકાવી રહ્યા છે પણ બધા એ બાબતે સમજ છે કે લોકોનું ગમે તે થાય વર કન્યામરો પણ ગૌરનું તરબાણ ખાણું અમને મત આપો ભાઈ મત આપો આંધ્રા થઈને આપો મૂંગા રહેજો બોલવાનું નહીં અમને મત આપો અમે ટકાવારી અમારે પાંચ લાખની લીડ આ માર્જિન અરે મરીને લોકો એ કરવાનું તમે લોકોના પ્રશ્નોની ચર્ચા નથી કરતા તમને શરમ પણ નથી કે લોકો આગળ તમે કયા મોડે જઈ રહ્યા છો બિલકુલ એને એટલા જ માટે અત્યારે જે પ્રમાણે તમામ પક્ષો દ્વારા કહેવામાં તો આવ્યું કે અમને વોટ આપો અમને અમે તમારી જે અમે જો સત્તા પક્ષમાં બિરાજમાન થઈશું તો અમે તમારા માટે આ વિકાસના કામો કરીશું ન્યાય અપાવીશું ઘણી બધી વાતો કરવામાં આવી